नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में। कोरोना महामारी ने कारण ऑनलाइन अभ्यास जो आप चाली रो अंदर चेप्टर नंबर एक आप हाल में शुरू से। चेप्टर नंबर एक नी अंदर केटली बाबत आप आगे विडियो लेक्चर नी अंदर जोई चुक्या छे। हवे विद्यार्थी मित्रों, गई काले कोईपण संख्या नो अविभाज्य अवयव उन्हें गुणाकार स्वरूपे दर्शावता आपने शीख्या। हवे आजे आपने जे जोवानुं छे के कोईपण संख्यानो जे अविभाज्य अवयव छे ते अविभाज्य अवयव परथी ते बन्ने बे संख्याओना अविभाज्य अवयव मेळववाना पहेला अने तेना परथी लसा अने भूसा शोधवानो छे। एना माटेनी थियरी आपणे जोवानी छे। तो विद्यार्थी मित्रों, अविभाज्य अवयव पर थी लसा अने गुस्सा मेळववा माटे पहेला तो ए बन्ने माटे एक नानामां नानी जे बाबत कहेवाय ए आपणे पहेला तो जोई लेवी छे के ने टूंकमां केवुं होय तो कई रीते वर्णवाय के कई रीते लेवाय एनी थियरी। कोई पण दाखलाओ गणता पहेला एनी थियरी आवे तो सौ प्रथम हूँ तमने गुस्सा आपतो। पहला तो तमे जानो छो के जारे कोई पण संख्याओ माटे लसा अने गुस्सा मेळववो होय तो फरजियातपणे बे संख्याओ होवी जोईए। धारो के एक संख्या ए छे अने बीजी संख्या बी छे तो ए बी नो लसा गुस्सा मेळववा माटे शुं करवानुं छे एनी पहेला आपणे एक नानी एवी थियरी જોઈએ છે। તો વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીંયા પહેલા વ્યાખ્યાઓ સ્વરૂપે જ લખીશ જેથી કરીને તમને ઈઝી રહે। પહેલા હું તમને કહું કે ગુસ્સા ઓફ એબી બરાબર કે ગુસ્સા મેળવવા માટે શું કરવાનું છે કે આપેલ સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવોના નાનામાં નાની ઘાતવાળા પદોનો ગુણાકાર। આપેલ બંને સંખ્યાઓના આપેલ બંને સંખ્યાઓના અવિભાજ્ય અવયવ માં રહેલા સામાન્ય અવયવની નાનામાં નાની ઘાતવાળા અવયવનો ગુણાકાર। समझो खास विद्यार्थी मित्रों, जे तमे बे संख्याओने अविभाज्य अवयवना गुणाकार स्वरूपे दर्शावी छे एमांथी केवी लेवानी छे तो के सामान्य होवी जोईए पहेला तो बन्नेमां एटले के बन्नेमां होवुं जोईए एवुं अने बीजुं केवुं लेवानुं नानामां नानी घातवाळा केवुं लेवानुं छे नानामां नानी घातवाळा जे अवयवो छे એનો ગુણાકાર તમે કરો તો તમને ગુસ્સા આવે। હમણાં આપણે એક્ઝામ્પલ સમજશું એટલે તમને વધારે સરળતાથી સમજાશે, પણ ઇન શોર્ટ કહીએ તો નાનામાં નાની ખાત અને બીજું ટૂંકમાં આપણે કહેવું હોય તો બંને સંખ્યાના અવયવોના ગણનો છેદગણ શું લેવાનું છે? બંને સંખ્યાઓના અવયવોનો ગણ જે વધે અવયવોના ગણનો છેદગણ લેવો। હવે છેદગણ તો તમારે નવમાં ધોરણમાં હતું નહીં એટલે તમને છેદગણ કદાચ આવડતો હોય નહીં। તો છેદગણ એટલે શું? ખરેખર કે બંનેમાં હોય એવી સંખ્યા, બંનેમાં હોય એવી સંખ્યાઓનો છેદગણ લેવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ શું બન્યું?
ગુસ્સાઓ માટેની થિયરી બને છે. હવે આપણે એવી રીતે લસાવા જોઈએ લઘુત્તમ સામાન્ય અવયવ, એ પણ આપણે એબી નો જ મેળવવો છે. લસાઓ એબી ઇઝ ઇક્વલ ટુ, એમાં પણ બંને વસ્તુ સેમ જ કે આમ જ આવશે કે આપેલ બંને સંખ્યાઓ, આપેલ બંને સંખ્યાઓ ના અવિભાજ્ય અવયવ ની મહત્તમ ઘાત, મહત્તમ અવિભાજ્ય સંખ્યાઓની મહત્તમ ઘાત વાળા અવયવોનો ગુણાકાર. કેવી ઘાત લેવાની છે વિદ્યાર્થી મિત્રો? મહત્તમ ઘાત લેવાની છે. પણ જો આમાં મેં સામાન્ય શબ્દ વાપર્યો તો આમાં વાપર્યો નથી, સામાન્ય બંનેમાં હોય તો જોવા નથી, એકમાં હોય તો પણ ચાલે, આમાં હોય તો પણ ચાલે અને આમાં હોય તો પણ ચાલે. તો એને શું કહેવાય? હવે આમ જોઈએ આપણે આમાં કે બીજી ભાષામાં લખવું હોય તો બંને સંખ્યાઓ ના અવયવોના ગણનો યોગગણ કેવો લેવાનો છે? અહીંયા યોગગણ હું તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા યોગગણ ને હું તમને સમજાવું છું કે છેદગણ કોને કહેવાય અને યોગગણ કોને કહેવાય એની આપણે સમજ લેવી છે થોડી ઘણી. એ સમજ તમે લેશો એટલે તમને પેલું આમ ને એમ આવડી જશે. ચલો હું માનો કે સપોઝ કે બે ગણ લો, એક ગણ હું એ લો, તો ગણ એ બરાબર, ગણ એટલે આવી રીતે દર્શાવે, ગણ એ બરાબર સપોઝ કે આવું છે એ બી સી, આમ તો સી ની બે ઘાત લખી અને બી આવી રીતે આપેલું છે. ત્યાર પછી ગણ બી લો, ગણ બી બરાબર એવું કીધું છે બી સી બી નો સ્ક્વેર આવું કીધું છે તમે. આવ્યું પેલા બંને નો છેદ ગણ લેવો છે. ચલો છેદ ગણ બરાબર શું થશે? કે બંનેમાં હોય ને એવી સંખ્યાઓ લેવાની. આપણે શું લેવાનું? બંનેમાં હોય ને એવી સંખ્યા લેવાની. તો જુઓ એ છે એ બંનેમાં છે નથી તો એ આવશે નહીં, બી જો આમાં પણ છે આમાં પણ છે તો બી આવશે. અહીંયા બી આવી ગયું. ઓકે રેડી ચલો, પેલો સભ્ય કયો તો બી થયો છેદ ગણ. હવે બીજો સભ્ય આમાં જો સી સ્ક્વેર છે આમાં સી છે, તો જો અહીંયા સી સ્ક્વેર છે એટલે સી તો હોય જ, સી સ્ક્વેર છે એટલે સી તો હોય જ, પણ અહીંયા ખાલી સી છે તો આપણે ઘાત કઈ લખશું છેદ ગણમાં? નાની ઘાત. તો તમે નાની ઘાત લખો તો અહીંયા ખરેખર સ્ક્વેર સી પદ નહીં આવતું, આવશે ખાલી સી વાળું પદ આવશે. હવે આમાં ડી સ્ક્વેર છે આમાં ડી છે તો ખાલી ક્યુ પદ આવશે? ડી સ્ક્વેર ડી વાળું આવશે. નાની ઘાત વાળું લખશું. ઓકે હવે હું આમાં યોગ ગણ લખું, યોગ ગણ લખીએ. હવે કે યોગ ગણ એટલે શું થાય? આનો યોગ ગણ શું બનશે? જો યોગ ગણ ની ખરેખર વ્યાખ્યા આવી થાય, ગણ એ માં હોય અથવા ગણ બી માં હોય અથવા બંને માં હોય આવા સભ્યોના ગણ ને શું કહેવાય? યોગ ગણ કહેવાય. ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય અથવા તો બંનેમાં હોય. ચલો કઈ વાત નહીં, એ આવશે હોય તો બધા આવે છે. હવે બી આમાં પણ છે આમાં પણ છે તો લખવાનો એક જ વાર, આમાં પણ છે આમાં પણ છે તો બી લખવાનો કેટલી વાર? એક જ વાર લખવાનો. નેક્સ્ટ વાર આમાં સી સ્ક્વેર છે આમાં સી છે તો મહત્તમ ઘાત લખવાની, તો શું આવશે? સી સ્ક્વેર. હવે આગળ ડી આમાં છે આમાં છે પણ આમાં ડી સ્ક્વેર છે તો આપણે શું લખવાનું? ડી સ્ક્વેર લખવાનું. આ શું બની ગયું વિદ્યાર્થી મિત્રો? યોગ ગણ બની ગયું. આ ઉપરનો રહ્યો અને છેદ ગણ કહેવાય, ઉપરના બે ગણ નીચેના શું કહેવાય? યોગ ગણ કહેવાય. હવે તમને એમ થાય આ તો આપણે ટેક્સ બુકમાં નથી તો આની શું જરૂર પડશે? તો કે ભાઈ આની હમણાં આપણે આગળ ઉપર આમાં જરૂર પડશે. આ જે થિયરીઓ સમજ્યા એમાં મેં તમને જે બીજા વાક્યો લખાવ્યા છે બીજા વાક્યો માટે મેં તમને યોગ ગણ ને છેદ ગણ સમજાવ્યું છે,
કે આમને આમ તમે સમજી શકો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું છે, આપણે કોઈ પણ બે સંખ્યાઓ લઈ અને એનો લસા અને ગુસ્સા મેળવવો છે, અને એનો લસા અને ગુસ્સા મેળવવાનો પ્રયત્ન કરવો છે. આવી વાંધો નહીં. ચલો તો પહેલા આપણે બે સંખ્યા ટેક્સ્ટબુક નું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 6 એ જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ 6 એની અંદર પહેલા બે સંખ્યાઓ તમને આપેલી છે, એમાં એક કઈ આપેલી છે 6 અને બીજી છે 20. તો 6 બરાબર આપણે પહેલા તો 6 ના અવિભાજ્ય અવયવ પણ કાપવાના. તો 6 ના અવિભાજ્ય અવયવ શું થાય, 3 2 6 અને 2 1 2. 20 ના શું થશે, 2 10 20, 5 2 10 અને 5 1 5, આવી રીતે થઈ જશે. ઓકે ચલો આટલું આપણે પાસે ક્લિયર છે. હવે તો 6 બરાબર આવું મળ્યું 3 ગુણ્યા 2 ગુણ્યા 1, અને 20 બરાબર આપણને શું મળ્યું કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 1, આ આપણને 20 બરાબર મળ્યું. ઓકે આટલી વસ્તુ આપણે મળી ગઈ. હવે પહેલા આપણે શું મેળવવું છે, ગુસ્સા મેળવવો છે. તો ચલો ગુસ્સા બરાબર, હવે જો આના બરાબર ખરેખર આવું લખી શકાય, 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 1. 20 બરાબર ખરેખર 2 ની કેટલી ઘાત થઈ ગઈ, 2 ઘાત. શું કરવા, કારણ કે 2 2 વાર આપે 1 અને 2 વાર, તો મેં શું લખ્યું, 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 1. આટલું વિદ્યાર્થી મિત્રો ક્લિયર થઈ ગયું છે. હવે આપણે ચલો હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ. ગુસ્સા, તો ગુસ્સાની વ્યાખ્યા યાદ કરીએ તો બંનેમાં સામાન્ય અવયવમાં નાનામાં નાની ઘાત લાગે. પેલા જો 3, આમાં 3 છે, આમાં છે નથી, તો સામાન્ય કહેવાય નહીં. આમાં 2 છે, આમાં પણ 2 છે, તો આમાં તો 2 ની 2 ઘાત છે, અહીંયા 2 ની 1 જ ઘાત છે, તો નાની ઘાત કઈ કહેવાય, 1 ઘાત કહેવાય. તો આપણે હવે અહીંયા 2 ઘાત વાળું પદ લખશું કે 1 ઘાત વાળું પદ લખશું, કે 1 ઘાત વાળું પદ લખશું. શું કરવા, કારણ કે વ્યાખ્યામાં આપણને એવું કીધું છે નાનામાં નાની ઘાત વાળું પદ લખવાનું છે. નાનામાં નાની ઘાત, અહીંયા તો 2 ઘાત છે, સોરી અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 જ ઘાત છે, તો અહીંયા આપણે શું લખશું, 2. ત્યાર પછી આગળ 1, એક તો આમાં એવું નામે હોય, એક તો છે જ, લખવી કે ન લખવી ગુણાકારનો અક્ષર છે, એમાં કંઈ લખવાની કાંઈ જરૂર નથી. 5 જોઈએ, આમાં 5 છે, આમાં 5 છે, પરંતુ આમાં 5 નથી, તો હવે એ આમાં લખી શકાય નહીં. તો આ સંખ્યાનો ગુસ્સા ખરેખર તમને કેટલો મળ્યો, તો કે આ બંને સંખ્યાનો ગુસ્સા કેટલો મળે છે, 2 જ મળે છે. આ બંને સંખ્યાઓનો ગુસ્સા તમને કેટલો મળ્યો, 2 મળ્યો. હવે આપણે જો લસા મેળવીએ, શું મેળવીએ, લસા. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એનો લસા મેળવવા માટે મેં તમને કંઈક નવું કીધું, એનો છેદગણ મેળવવાનું કીધો, સોરી યોગગણ મેળવવાનું કીધું, અથવા તો આમાં એને શું કીધું છે કે આપેલ બંને સંખ્યાઓના અવિભાજ્ય અવયવની મહત્તમ ઘાત વાળા અવયવનો ગુણાકાર. મહત્તમ ઘાત જોઈએ, ચલો આમાં 3 છે, તો આમાં 3 નથી, તો આમાં 3 નથી, ગુણ્યા નથી શકું કે 3 ની 0 ઘાત છે, તો 3 ની 0 ઘાત એટલે 1 થઈ જાય, તો અહીંયા 0 ઘાત છે, અહીંયા 1 ઘાત છે, તો આપણે લખવાની કઈ, 1 ઘાત, તો 3 તો લખવાના જ. ચલો ગુણ્યા આમાં 2 ની કેટલી ઘાત છે, એમાં 2 ની 1 ઘાત છે, આ બાજુ તમે જુઓ તો 2 ની કેટલી ઘાત છે, તો કે 2 ની 2 ઘાત છે. તો હવે તમારે કયું લખવું, 1 ઘાત વાળું લખવું છે કે 2 ઘાત વાળું, તો કે પેલા જોવાનું લસા હશે, તો લસામાં કેટલી ઘાત લખવી પડે, 2 ઘાત જ લખવી પડે. તો અહીંયા કેટલી થઈ ગયા, ગુણાકારમાં 2 ની 2 ઘાત, 1 ની તો કોઈ જરૂર નથી, હવે આવ્યું 5, તો અહીંયા 5 નથી, તો 5 ની 0 ઘાત તો હોય જ, કદાચ તમારે લખ્યું હોય તમે લખી શકો, તો અહીંયા 5 ની 0 ઘાત છે, અહીંયા 5 ની 1 ઘાત છે. તો હવે આપણે કયું લખવાનું રે, કે 5 ની 1 ઘાત 5 થયા. તો આટલું વિદ્યાર્થી મિત્રો મળ્યું હોય, તો આનો ગુસ્સા તમારે ગણવો હોય તો 2 ની 2 ઘાત એટલે 4, 4 5 ને 20, અને 20 તે 60, આનો જવાબ તમારો કેટલો મળે, ગુસ્સા 60 મળે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરી શકીએ છીએ, ગુસ્સા શોધી શકીએ છીએ. કોઈ પણ બે સંખ્યાઓ આપેલી હોય તેનો લસા અને ગુસ્સા મેળવવા માટેની આ એક ટૂંકમાં જે થિયરી છે એ આપણે આજે શીખવાની હતી. હજી આના પરથી આપણે કેટલાક એક્ઝામ્પલ જોવા છે,
હજી બીજું સૂત્ર પણ બીજું વધારાનું શીખવાનું છે, પણ પહેલાં આ થિયરીના કેટલાક એક્ઝામ્પલ્સ જોઈ અને આ પાકી કરી લઈએ, ત્યાર પછી જ ટૂંકમાં આપણે આના વધારાના બીજા જે એક્ઝામ્પલ છે એ આપણે જોવાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ઉપર ફરી પાછા આની અંદરથી જ વધારે એક્ઝામ્પલ લેવા હોય તો જોઈએ. આ બોર્ડ એકવાર તમે પહેલાં લખી લો સરસ રીતે, હું બે મિનિટ માટે સાઈડ પર રહું છું, ત્યાં સુધી એક મિનિટમાં તમે આ બોર્ડ વ્યવસ્થિત લખી લેવાનું છે. એવું લાગે તો વિડીયો પોઝ કરવો હોય તો પણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે બોર્ડ તમારે લખાઈ ગયો છે. ચલો મિત્રો, હવે ફરી પાછા આપણે જે રીતે જાતે રકમ બનાવી અને ઉદાહરણ લેતા હતા એ જ રીતે હવે ફરી પાછા આપણે કેટલાક ઉદાહરણો જાતે રકમ બનાવીને જ લેવાના છે, જેનો ગુસ્સા મેળવતા આપણે શીખવાનું છે જાતે ઉદાહરણ બનાવીને જ. તો ચલો આપણે જોતા જઈએ હવે કેટલાક ઉદાહરણો. પહેલાં જો તમને એવું કહું, એક્સ્ટ્રા એક્ઝામ્પલ જે આપણે લેવો છે, એક્સ્ટ્રા એક્ઝામ્પલની અંદર કોઈ પણ બે સંખ્યા આપણે લઈએ, પેલા થોડી નાની સંખ્યાઓ લઈએ, પછી થોડી મોટી મોટી લેતા જશું. હું તમને પહેલી સંખ્યા એમ કહું કે 105 લેવી છે. ચાલો એક સંખ્યા કેટલી લઈ લઈએ, 105. બીજી સંખ્યા તમે જ વિચારો, 5, 10, 15, 20, 25, 22, 23, 24 ગમે એ લઈ શકાય. બરોબર, એક કામ કરીએ, ચાલો કંઈક કોઈકની ઉંમર જ લઈએ. બરોબર છે, મારી ઉંમર જ લઈ લઈએ, 27 લઈએ. કેટલી લઈ લઈએ, 27. વિદ્યાર્થી મિત્રો, બે સંખ્યાઓ આપણને મળી ગઈ છે, એક છે 105 અને બીજી છે 27. આ બંને સંખ્યાઓના અવિભાજ્ય અવયવો બનાવતા તમને આવડે છે. તો આ બંને સંખ્યાઓના અવિભાજ્ય અવયવો જે કરવાના છે એની પહેલા આપણે માળખું તૈયાર કરી લઈએ. તો કે સૌ પ્રથમ 105, 105 નો ભાગ કેટલા હાલશે એ તમને ખબર છે. તો કે 15 + 105 થાય. 15 + કેટલા થાય, 105. તો 7 થી અવિભાજ્ય છે, અહીંયા કેટલા બની ગયા 15. હવે જો ખાસ કરીને 5 પણ ભાગ આવતો છે, 5 પણ ભાગ ચાલત જ 21 × 105 થાત તો પણ 7 આવત, ગમે રીતે તમે કરો એમાં કોઈ ફેર પડે નહીં. ત્યાર પછી આગળ હવે 15 ના કેટલા આવશે, 3 × 5, 5 ના કેટલા આવશે, 5 × 1. હવે આગળ આપણે બીજું કઈ સંખ્યા આપણી પાસે, 27. તો 27 નો વિદ્યાર્થી મિત્રો શું બનાવશે, 9 × 27, તો 3 × 9, 3 × 3 અને 3 × 1.
એનો મતલબ આવો થયો 105 બરાબર 7 ગુણ્યા 3 ગુણ્યા 5 અને 27 બરાબર આવો બેનો 3 ની 3 ઘાત બની કેટલી ઘાત થઈ 1 2 અને 3 વાર 3 છે એટલે 3 ની 3 ઘાત બની ઓકે અહીંયા સુધી તો તમે સરળતાથી સમજી શકો છો બહુ ઈઝી છે હવે આપણે જે લેવાનું છે એ હવે આપણે શું કરવાનું છે તો કે લસા અને ગુસ્સા મેળવવો છે તો કે લસા બરાબર સોરી પેલા આપણે ગુસ્સા લે કોઈ પણ વસ્તુ આપણે ઉપર એક મહત્વ નથી કોણ પહેલા તમે કરો છો તો ગુસ્સા બરાબર શું થશે ગણ એ અને ગણ બી બંનેમાં જે સામાન્ય હોય એમાં નાની ઘાત વાળો હોય ચલો સાત આમાં છે ભલામાં છે નથી 27 માં 7 છે એ નો આલ્યો આમાં 105 ના અવિભાજ્ય અવયવમાં 7 છે આમાં નથી એટલે એ હાલે નહીં 3 છે આમાં પણ છે તો નાની ઘાત કોની છે અહીંયા 3 ની 1 ઘાત છે એટલે અહીંયા કેટલા આવશે 3 ની 1 ઘાત આવશે ત્યાર પછી આગળ હવે કેટલા આવ્યા 5 તો 5 આમાં છે પણ આમાં નથી તો એ આવે તો આવ્યા કેટલા ખાલી 3 જ તો 3 છે એનો શું મળ્યો ગુસ્સા હવે શું મળ્યો છો આપણે લસા લસા બરાબર આમાં હોય અથવા તો આમાં હોય પણ બંનેમાં હોય તો મોટી ઘાત લેવાય તો આમાં 7 છે એટલે 7 તો આવશે તો ગુણ આમાં 3 છે 3 આમાં પણ છે આમાં 3 ની કેટલી ઘાત છે 3 ઘાત તો 3 ની 3 ઘાત ગુણ્યા આમાં 5 છે તો ગુણ્યા કેટલા ગુણ્યા 5 તો આ શું મળે આનું તમે સાદરૂપ આપો તો આ જે મળશે એ શું મળશે તમારો લસા મળશે એના ગુણાકાર કરો તો એ જે મળે છે એને શું કહેવામાં આવે છે લસા કહેવામાં આવે છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તમે એનો લસા ગુસ્સા મેળવી શકો છો હજુ એકાદું ઉદાહરણ લઈએ પછી એક સૂત્ર તમને કરાવડાવવાનું છે એ સૂત્ર જોઈ લેશું અને પછી ફરી પાછું આવતીકાલથી નવું સ્વાધ્યાય જે શરૂ કરવાનું થતું હોય આગળ થાય એક્ઝામ્પલ એક ટેક્સ્ટબુક નું ઉદાહરણ છે પણ એ અલગ રીતે ગણેલો છે આપણે ગણીએ સન્નુ અને 404 સન્નુ અને 404 પહેલા તો સન્નુ ના અવિભાજ્ય અવયવ પાડતા જઈએ 48 દુ સન્નુ એટલે 48 2 24 2 12 3 4 2 2 અને 2 1 આ આપણે શેના પાડ્યા વિદ્યાર્થી મિત્રો 48 ના પાડ્યા બરોબર સોરી 96 માં પાડ્યા હવે આગળ 404 તો 404 ના ભાગ પાડવા માટે શું કરવાનું છે તો કે 404 માં કેટલા પડશે કેટલા તો 202 202 ના 101 હવે 101 ના ભાગ આપણે હાલતા નથી 101 ના ભાગ 3 ના ઘડિયામાં હાલશે પાછા તો 3 ના ઘડિયામાં કેટલા હાલશે એ આપણે જોઈ લઈએ બરોબર છે તો 3 કેડી ને 9 એટલે 3 અને 3 વિના એટલે 3 તેમને 9 તો 9 આવશે 9 ભાગ્યા 3 તેમને 9 એટલે 1 વિના તો 3 પણ નહીં આવે 7 એકુ 7 3 ને 31 7 પણ નહીં આવે 11 101 ભાગ્યા કેટલા કરવાના છે આપણે 3 કરીએ 3 તેમને 9 11 નો આવે કેટલા હોય તો અહીંયા ખરેખર હાલે 501 આવતો હોય અને એવો ભાગ આપણે ચલાવવો હોય તો કેટલા એ ચલાવી શકીએ તો કે 101 ના લગભગ મને કોઈ ભાગ હાલે એવું કંઈ દેખાતું નથી તો 101 ના વિદ્યાર્થી મિત્રો કંઈ ભાગ ન હાલે એવું આપણને દેખાતું હોય તો હવે આપણે આમાં શું પર નાખવું પડે છે આમાં શું પર નાખવું પડે 101 અને અહીંયા કેટલા લખી નાખવા પડે 1 એનો મતલબ હવે આમ જો 96 બરાબર આપણને શું મળ્યું 1 2 3 4 અને 5 તો 2 ની 5 ઘાત ગુણ્યા બોલા કેટલા મળ્યા 3 મળ્યા આના કેટલા મળ્યા 404 બરાબર 404 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 101 આટલો આપણને મળ્યો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે કે હવે શું કરશો આગળ આપણે ગુસ્સા બરાબર શું મળ બંનેમાં હોય એવું લેવા પણ નાની ઘાત તો બે આમાં પણ છે બે આમાં પણ છે આમાં 5 ઘાત છે આમાં 2 ઘાત છે આપણે કઈ ઘાત લેશું 2 ઘાત લેશું તો 2 ની કેટલી ઘાત આવી 2 ઘાત હવે આગળ હવે શું લેવાનું છે આપણે લસા તો લસા લેવા માટે શું કરવાનું છે આપણે
આમાં આમાં બે બોલ્યો પણ મોટી ખાતી હોય, પાંચની બે ઘાત, બે ની પાંચ ઘાત ગુણ્યા ત્રણ અને ગુણ્યા એકસો બે એક. આનો તમે ગુણાકાર કરો એ તમારો શું મળે? લસાઅ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જો આનો તમે ગુણાકાર કરશો ને, બે ની પાંચ ઘાત ને ત્રણ એટલા છન્નું છન્નું મળશે, છન્નું છન્નું આ કેટલા મળશે? ચાર. આવી રીતે છેલ્લે પાછો ગુસ્સા મેળવવો જરૂરી છે, આપણો જે છે એ મેળવવો જરૂરી છે. તો આવી રીતે તમે મેળવી શકો છો કોઈ પણ સંખ્યાઓનો લસા અને ગુસ્સા. હવે વિદ્યાર્થી મિત્રો લસા અને ગુસ્સા મેળવવા માટે તમારી પાસે યુક્લિડની ભાગ પ્રવિધિ ગુસ્સા મેળવવા માટે હતી. ગુસ્સા મેળવવા માટે યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી આપણે ગુસ્સા મેળવતા હતા. તો હવે યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી જે તમે ગુસ્સા મેળવતા હતા તો તમને એવું કે જ્યારે કે યુક્લિડની ભાગ પ્રવિધિથી લસા અને ગુસ્સા બંને શોધો, લસા અને ગુસ્સા બંને શોધો તો ત્યારે તમે કઈ રીતે મેળવવો એની થિયરી હવે આપણે અત્યારે શીખવાની છે. યુક્લિડની ભાગ પ્રવિધિથી લસા અને ગુસ્સા તમને મેળવવાનો કે તો ગુસ્સા મેળવતા તો તમને આવડે છે, તો લસા ત્યારે કેવી રીતે મેળવવો એ આપણે શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એક આપણી પાસે એવું સૂત્ર છે, ગુસ્સા તો આપણે મળી જાય બે રીત શીખી ગયા, આ રીતથી પણ મળે અને બીજી આપણે આગળ ઉપર એક યુક્લિડની ભાગ વિધિ વાળી રીત શીખ્યા એનાથી પણ મળે. તો ગુસ્સા મેળવી લીધા પછી એના પરથી લસા મેળવવો બહુ સહેલો છે. ખરેખર શું હોય એ આપણે પહેલા સમજવું છે કે આવું ખરેખર સૂત્ર આવે કે માનો કે સંખ્યા એ અને બી છે, સંખ્યા શું છે એ અને બી છે, આવું થાય લસા ઓફ એ બી, એ બી ગુણ્યા ગુસા ઓફ એ બી બરાબર એ ગુણ્યા બી. શું થયું? લસા ઓફ એ બી ગુણ્યા ગુસા ઓફ એ બી બરાબર એ ગુણ્યા બી હોય. હવે તમે અલગ અલગ ઘણી બે રીતે તમે ગુસ્સા હતો શોધી શકો છો. આગળ તમે યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી પણ તમે ગુસ્સા હતો શોધો. તો હવે માત્ર બાકી શું રહેશે? લસા બાકી રહેશે. તો આમાં તમે લસા અને સૂત્રનો કરતા બનાવો તો ગુસ્સા સામે છેદમાં જતું રહે તો આમ થઈ જાય લસા ઓફ એ બી બરાબર એ ગુણ્યા બી ના છેદમાં ગુસાઅ એ બી. એનો મતલબ શું થયો કે એ બી નો જે લસા હશે ઓફ લખ્યો એટલે એ બી નો લસા, એ બી નો લસા અ કેટલો થશે કે એ અને બી નું જે મૂલ્ય હોય એ અને બી ના મૂલ્ય નો ગુણાકાર એને ભાગ્યા એ બી નો ગુસા. આ તમે જ્યારે મૂકો એટલે તમને શું મળશે કે એ બી નો લસા મળશે. બહુ સહેલું છે. માનો કે તમે એવું વિચારો કે આ જે સંખ્યા છે તમારી પાસે ચાર તો ચાર અને છન્નું, તો એનો તમને યુક્લિડની ભાગ પ્રવિધિથી લસા ગુસા મેળવવાનો કીધો છે. તો પહેલા તો આપણે એ બરાબર કેટલા ધારી લેવું? ચાર તો ચાર, બી બરાબર કેટલા ધારી લેવું? છન્નું. તો ચલો હવે આપણે આનો ભાગ ચડાવતા જઈએ તો કેટલા આવે છે કે એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર સાથે સરખાવવાના. તો ત્રણસો ચાર સો ચાર માઇનસ ત્રણસો ચોર્યાસી તો કેટલા વધશે? વીસ. તો ચાર ભાગ એક તો શેષ કેટલી વધી? વીસ વધી. શેષ કેટલી વધી? આ તો આપણે બહુ સારી રીતે શીખેલા છીએ, આમાં કઈ એટલો વધારે સમય લેવાની જરૂર છે નહીં. હવે નેક્સ્ટ આગળ હું શું કરીશ? છન્નું આગળ લઈ લઈશું. તો છન્નું બરાબર વીસ ગુણ્યા વીસ તેરીને સાઠ ને વીસ ચાર એસી ગુણ્યા ચાર પ્લસ એસી એટલે કેટલા વધ્યા? સોળ વધ્યા. હજુ આગળ ઉપર આપણે વીસ આગળ લઈ લઈએ તો વીસ બરાબર અહીંયા કેટલા આવશે? સોળ ગુણ્યા કેટલા કરશું? એક પ્લસ કેટલા વધશે? ચાર લીધા. હજુ આગળ સોળ લઈ લે, સોળ બરાબર કેટલા વધશે? ચાર ગુણ્યા ચાર પ્લસ
जीरो तो तमारे जीरो थी आगर निशेष कई है चार एनो मतलब गुस्सा बराबर कितनो मिलो गुस्सा बराबर कितनो मिलो चार मिलो तो आया तुमने गुस्सा तो चार मिलो मैं तुमने पहला सी दूं का आ रीत आपने कई जो ये सी नवी रीत कि जेमा गुस्सा तुमने मिलो गयो अबे तुमने लसा आपन मेलवानो कीधो छे आ रीत नो उपयोग करवानो नथी त्यारे तुम्हारे आज सूत्र में तुमने आ आपने एग्जांपल ज लीधो छे वो विचार लिए त्यारे तुम्हारे आ सूत्र नो उपयोग करवानो छे तो ए सूत्र ना उपयोग नी अंदर जोइए तो शू थे जा लसा बराबर खरेखर अपनी पासे शू से ए लसा आपने मेलवानो छे अत्यारे 404 અને 96 તો બરાબર ત્યારે કેટલા થઈ જાય તો કે 96 ગુણ્યા 404 704 ગુણ્યા 96 ભાગ્યા કેટલા થઈ જશે 4 એટલે ગુસ્સા કેટલો મળ્યો છે આપણને 4 મળ્યો એટલે છેદમાં કેટલો લખ્યો ગુસ્સા એટલો મળી ગયો 101 દુ 404 101 ગુણ્યા તમે 96 કરો तो तुमने जवाब तुम्हारा कितना आवशे 96 आवशे आ तुम्हारा गुस्सा मिलो आ तुम्हारा गुस्सा मिलो तो अहीं पण ए ज मळतुं हतुं जरे अविभाज्य अवयव रीते गणो तो अहीं पण चले 4 ने 96 मळतो हतो तो अहीं पण केटलो मळ्यो 4 ने 96 मळे छे तो विद्यार्थी मित्रो आवी रीते अलग अलग तमे घणी बधी रीते लसा गुस्सा शोधी शको तो અહીંયા આપણે ટેક્સ્ટબુકની અંદર જે રીતોનો ઉલ્લેખ હતો એ રીત આપણે અત્યારે જોઈ સમજવાનો પ્રયત્ન કર્યો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને બંને રીત સહેલી છે એક્ઝામમાં કોઈ પણ સ્પેસિફાઈ કરી અને નો પૂછ્યું હોય ત્યારે તમને જે વધારે આવડે છે તમે કેલ્ક્યુલેશન કરી શકો એ રીતથી પણ જ્યારે તમને સ્પેસિફાઈ કરેલું છે કે આ જ રીતથી તમે ગણતરી કરો ત્યારે તમારે ફરજિયાત પડે આ રીતે જ ગણતરી કરવી પડે ત્યારે એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચાલતી નથી જ્યારે તમને સ્પેસિફિક કીધું છે કે તમે યુક્લિડની ભાગ પ્રવિધિથી લસા ગુસા મેળવો ત્યારે તમારે આવી રીતે મેળવવું પડે એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુબ પ્લસ આર વાળું સૂત્ર મૂકી લસા બરાબર એ ગુણ્યા બી અપોન ગુસા આવું કરવું પડે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આ ચેપ્ટરની અંદર આપણે જે થિયરી આવતી અહીંયા સુધીની પૂરું કર્યું હવે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જ્યારે મળીશું તો ત્યારે આનો જ સ્વાધ્યાય 1.2 જેનો અભ્યાસ કરવાનો છે સ્વાધ્યાય 1.2 જે આપણે કરવાનો છે તો સ્વાધ્યાય 1.2 ની અંદર ખાસ કરીને જે દાખલાઓ તમને કીધેલા છે કે જેને અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવવાના એ દર્શાવવાનો પ્રયત્ન કરી રાખજો તમે જેથી કરીને પછી જ્યારે આગળ ઉપર તમારે ભણવાના થાય ત્યારે તમારા માટે થોડું ઈઝી રહે એટલા માટે તો હવે ફરી પાછા આપણે મળીશું આવતીકાલનો જ વિડીયો લેક્ચર છે ત્યારે આપણે આગળનો જે સ્વાધ્યાય છે સ્વાધ્યાય 1.1 એ આગળ વધારવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ થેન્ક યુ